નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેટ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે ઉપસ્થિત છે લવ એન્ડ કેર હોસ્પિટલના ડોક્ટર દીપ્તિબેન પટેલ અને ડોક્ટર દીપકભાઈ પટેલ. આપનું બંનેનું હું સ્વાગત કરું છું અને એમની સાથે સાથે એમની દીકરી પણ છે અને એમનો દીકરો પણ છે. આપનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આજે ખૂબ જ સરસ દિવસ છે અને ખૂબ જ મહિલાઓને જે સમસ્યાઓ નડતી હોય છે એના માટેની ખાસ સિસ્ટમ અને ખાસ મશીનરીનું અહીંયા આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો આપણે જાણીશું દીપ્તિબેન પાસેથી કે આજે જે આપણે મશીનનું ઉદ્ઘાટન કર્યું છે જેના વિશે આપ હમણાં દર્શક મિત્રોને માહિતી આપો. આજે અમે કોસ્મેટિક ગાયનેકોલોજીને લગતા ઇન્સ્ટ્રુમેન્ટ્સનું એક યુનિટ ચાલુ કરેલું છે અને એ ફિમેલની પર્સનલ હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી થશે. એના જે પર્સનલ પ્રોબ્લેમ્સ છે તેના માટે એને ઘણી હેલ્પફુલ રહેશે આ ટ્રીટમેન્ટ. અને બીજું છે કે જે હોર્મોન્સ ઓછા થઈ જાય છે અને એના કારણે જે વજાઇનામાં અને પેશાબને લગતી સમસ્યાઓ જે ચાલુ થાય છે કે વારંવાર પેશાબ થઈ જવો, પેશાબ કરવા જવાની ઈચ્છા થાય પહેલાં પેશાબ થોડો લીક થઈ જવો, ધારથી પેશાબ ના થાય, કે તમે છીંક કે ખાંસી ખાઓ તો પેશાબ લીક થઈ જાય, આ બધી જે સમસ્યાઓ છે તે લગભગ 35-45 વર્ષની ઉંમરની ફિમેલને 20-30% હોય છે. અને જે લોકોનું માસિક જતું રહ્યું છે એમાં ઓલમોસ્ટ 32-35% ફિમેલ આ સમસ્યાઓનો સામનો કરતી હોય છે. પરંતુ એને એવું લાગે કે મારી ઉંમર થઈ છે એટલે આ વસ્તુ સહજ છે અને આની સાથે મારે ચલાવવાનું હોય છે, પણ ના, એટલે આ ટ્રીટમેન્ટ અવેલેબલ છે અને તમે એની સાથેથી ટ્રીટમેન્ટ લઈ અને તમે પરફેક્ટ થાવ. ઇન્ટરકોર્સ પછી એમને બર્નિંગ થાય, ડિસ્ચાર્જ થયા કરે, ડિસ્ચાર્જ થાય ડોક્ટર પાસે જાય, એન્ટીબાયોટિક આપે, મલમ આપે, પણ પછી તો પણ કેટલાક દિવસ સારું રહે, ફરી પાછું એને એ જ કન્ડિશનમાં આવીને ઉભી રહી જતી હોય છે. તીખું ખાય તો એને બળતરા થતી હોય છે, બેસવા કરવામાં પણ એને ડિસ્કમ્ફર્ટ થતું હોય છે અને એનું ઓલવેઝ ધ્યાનની બાજુ ચેયા કરતું હોય છે. જે બહારનો પાર્ટ છે ત્યાં આગળ એને ખજવાળાયા કરે, કંઈ જ ના હોય, ફોલી ના હોય કે લાલાશ ના હોય, કંઈ પણ ના હોય તો પણ એને ત્યાં આગળ એને તકલીફ થયા કરતી. મેં તમને કીધું પેશાબના જે લગતા છે, રાત્રે પેશાબ કરવા માટે બહુ ઊભું થવું પડે એટલે એની ઊંઘ પણ ડિસ્ટર્બ થાય અને સંબંધમાં જે તકલીફ થતી હોય એ સંબંધ રાખવાની ઈચ્છા ના થાય અને રાખે તો પછી એમાં એને સંતોષકારક એનો પરફોર્મન્સ ના હોય, એટલે આ બધા પ્રોબ્લેમ પણ એને કોઈને કહી શકે કે નહીં સહન કરી શકે. એટલે અમે જે આ ટ્રીટમેન્ટ કરીએ છીએ વજાઇનલ હેલ્થની, એનાથી આ જે એની હેલ્થ તો સુધરે જ છે પરંતુ એનો પરફોર્મન્સ છે તેમાં પણ એને ફરક પડતો હોય છે અને એ લોકોની અંગત લાઈફમાં પણ ઘણા બધા ચેન્જીસ થતા હોય છે અને તે લોકો સારી રીતે એમનું હેપીનેસ ત્યારે બાળકનું માથું લગભગ 9-7 સેન્ટીમીટરનું હોય છે એટલે વજાઇનાને છે એટલા માથાને એકોમોડેટ કરવું પડે છે અને તે વખતે એટલું રિલેક્સ થાય છે અને ઓપન થતી હોય છે સ્પેસ. પછી 1.5 મહિનાનો જે ટાઈમ હોય છે એમાં એ પોતાની જે સ્ટ્રેન્થ અને જે પોતાની સાઇઝ છે તે રિગેન કરવા માટે પ્રયત્ન થતો હોય છે, લગભગ એમાં 80% જેટલું એને સક્સેસ મળતું હોય છે. જો તમારું હેલ્થ અને તમારું ન્યુટ્રિશન લેવલ સારું હોય, તમે સારી એક્સરસાઇઝ કરતા હોય તો તમે 80-90% સાથે તમે તમારું જીવન બરાબર ગુજારી શકો છો. પરંતુ આજે જે આપણો ડાયટ છે અને આપણી જે લાઈફસ્ટાઈલ છે એમાં આટલું જે રિકવરી આવવી જોઈએ ડિલિવરી પછી તે ઓછા પ્રમાણમાં આવતી હોય છે અને એટલે પછી એવું થાય કે ડિલિવરી પછી જે લોકો પહેલાં બિફોર પ્રેગ્નન્સી જે સેક્સ લાઈફ એન્જોય કરી શકતા હોય તેમાં એને પ્રોબ્લેમ થતો હોય છે. એટલે આ રીઝનથી પણ એ લોકો વચ્ચે થોડી ઘણી ગેરસમજને નાના નાના પ્રોબ્લેમ ઇરિટેબિલિટી ચાલુ થતી હોય છે. એટલે જો આપણે પોસ્ટ ડિલિવરી રિહેબિલિટેશન એટલે મમ્મી મેક ઓવર પ્રોગ્રામ જે કહીએ છીએ એના ભાગરૂપે પણ જો આપણે આ ટ્રીટમેન્ટ લઈએ તો પોતે આફ્ટર ડિલિવરી પણ સંપૂર્ણ રીતે પોતાને જોઈ શકે અને અનુભવી શકે, પોતાનું જીવન જીવી શકે એ માટે એક મમ્મી મેકઓવરના પાર્ટ રૂપે પણ આ થેરાપી મળી ઉપયોગી છે.
અને જે શ્રેષ્ઠ માર્ક થતા હોય છે કે ડિસફેગરમેન્ટ થતું હોય છે એને પણ થોડા અંશે આપણે એને કરેક્શન કરીશું. હવે લાસ્ટ એક વાત કરીશ કે આ જે ટ્રીટમેન્ટ કરાવવામાં આવે છે જેમાં ઘણી મહિલાઓને એવો ડર હોય છે કે હું હોસ્પિટલમાં જઈશ તો મને આ ટ્રીટમેન્ટ માટે બહુ બધો ખર્ચ મને થઈ જશે, તો એના કારણે પણ ડરથી મહિલાઓ આવતી નથી ટ્રીટમેન્ટ કરાવવા માટે અને પોતાની જાત પર જોર કરીને સહન કરી લેતી હોય છે. તો આની ટ્રીટમેન્ટ કેટલી હોય શકે, મીન્સ કે કેટલો ખર્ચ થઈ શકતો હોય છે? આ ટ્રીટમેન્ટ ઇનિશિયલ લેવલ પરથી આપણે જોઈએ કે જે પ્રાઇમરી ટ્રીટમેન્ટ છે એમાં 15,000 થી ચાર્જ ચાલુ થતો હોય છે, અને કેટલી ટ્રીટમેન્ટ તમને જોઈ છે એટલે કેટલી વસ્તુ સાથે એને કરવી પડશે એના પ્રમાણે એના ચાર્જીસ થતા હોય છે. 15,000 to 25,000 એક સિટિંગ થતું હોય છે એકોર્ડિંગ ટુ ધ પેશન્ટની તકલીફ માટે. ખાલી જો યુરિનનો લીક જ હોય તો 15,000 ની ટ્રીટમેન્ટ થાય, એવી એને 3 ટ્રીટમેન્ટ કરાવવાની પડે છે. અને પછી એને લગભગ 2 વર્ષે કે 4 વર્ષે કદાચ એવું લાગે કે મને હજુ થોડુંક સમજમાં કે એમાં કે થોડું ડ્રાયનેસ છે કે ઇન્ફેક્શન વારે વારે થયા કરે છે, તો પછી એના જે પ્રોબ્લેમ હોય એના માટે પછી એક ગાઈડન ટ્રીટમેન્ટ એ લોકો કરાવવા આવી શકે. જી, મતલબ થોડા ઘણા સામાન્ય ખર્ચમાં પણ ટ્રીટમેન્ટ પોસિબલ છે. તો ખૂબ જ સરસ આપણે માહિતી આપી અને આપ બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે હજુ વધારે ટેકનિક અને વધારે આધુનિક મશીનો અહીંયા ઉપલબ્ધ થાય અને લોકો એનો લાભ લે એવી ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ.